नमस्कार मित्रों, अंकित वाजा चैनल में हूँ आपनू स्वागत करूँ छू। अने आज आ वीडियो नी अंदर हूँ तुमने बात करवानो छू कि हार्ट ब्लॉकेज घरेलू उपचार द्वारा कई रीते खोली शकाय। वीडियो ने छेले सुधी जोजो जेथी करीने एना लक्षणों अने एना उपचार विशे नी तमने संपूर्ण माहिती मळी रहे। चेनल ने सब्सक्राइब नहीं करी तो पहला सब्सक्राइब कर लेजो जेथी करी अने अमारा दरेक नवा वीडियो तमने अपडेट मळी रहे। मित्रों, सौ प्रथम हूँ बात करीश लक्षणों विषे कि हार्ट ब्लॉकेज थवाना लक्षणों शू है। तो पहलू है वारंवार माथु दुखवू, बीजू है चक्कर आववा अने बेहोश थई जवू, त्रीजू है छातीनो दुखावो थवो, चौथू है श्वास चढ़वो, पांचमू है काम करवाथी खूबज थाक लागवो, छठू है गर्दन पेट पीठ गळू अने जड़बामां दुखावो थवो, सातमू छे हाथ पगमां दुखावो थवो, अने आठमू छे अशक्ति अने ठंडी लागवी। मित्रों, आ आठ प्रकारना लक्षणों तमने वारंवार जणाय तमारा शरीरमां के दवा लीधा पछी पण ए फरीथी शरू थई जाय छे अथवा तो पाछों दवानी असर पूरी थता तरत दुखावो चालू थई जाय छे। तो आपणे समजवानुं छे के हार्ट ब्लॉकेजनी समस्या आपणा शरीरमां ઉદ્ભવતી જોવા મળે છે। તો એનાથી કોઈ જાતની ગભરાવાની જરૂર નથી, પરંતુ આપણે ઘરેલું ઉપચાર હું તમને આ વિડીયોમાં જે જણાવું એ જ આપણે કરવાનો છે। તો આના માટે સામાન્ય હું તમને એક ચૂર્ણ બનાવવાની પદ્ધતિ જણાવવાનો છું કે જેની અંદર તમારે શું સામગ્રીની જરૂર પડશે। 1 ગ્રામ તજ લેવાનું છે, 10 ગ્રામ કાળા મરી લેવાના છે, તમાલપત્ર, મગતરી, સાકર આખી સાકર, અખરોટ, અરડુસી આ બધું મળી અને 61 ગ્રામ જેટલું લેવાનું છે। એટલે કુલ મળી અને 61 + 1 ગ્રામ તજ પ્લસ 10 ગ્રામ કાળા મરી એટલે ટોટલ થશે 72 ગ્રામ। હવે મિત્રો, આ જે કંઈ પણ વસ્તુ મેં જણાવી છે એ આપણા રસોડાની અંદરથી આપણને ખૂબ જ સરળતાથી મળી જશે, ન મળે તો આપણે જે કંઈ પણ આપણા નજીકના વિસ્તારમાં દુકાનો હોય કે જ્યાં મસાલા ને બધું આપણે સરળતાથી મળી શકતું હોય સારી ગુણવત્તાવાળું ત્યાંથી આપણે જરૂરિયાત મુજબ લઈ લેશું। પછી આ બધી જ વસ્તુને સાફ કરી અને મિક્સચરમાં પાવડર બનાવી લેવાનો। જો પાવડર તૈયાર થઈ જાય પછી એના 6-6 ગ્રામના પડીકા બનાવી લેવાના, નાની નાની પડીકી બનાવી અને એને આપણે એક જગ્યાએ સ્ટોર કરી લેવાનું। હવે કરવાનું એવું છે કે દરરોજ 1 પડીકી લેવાની અને સવારે ખાલી પેટે 9 શેકા પાણી સાથે એને પી જવાનું। આપણે ડૉક્ટર જે દવા લખી દે છે, ઘણી વખત જમ્યા પહેલાંની દવા લખી દે છે, તો આ એના જેવો જ ઉપાય છે કે દરરોજ સવારે નૈણે કોઠે 9 શેકા પાણી સાથે 1 પડીકી, 6 ગ્રામની જે પડીકી બનાવેલી છે એ 1 પડીકીનું આપણે સેવન કરવાનું છે। હવે ધ્યાનમાં બાબત એ રાખવાની છે કે આ પડીકાનું સેવન કર્યા પછી 1 કલાક સુધી કંઈ પણ વસ્તુ ખાવાની નથી। આપણે નાસ્તાનો સમય માની લો કે સવારે 8 વાગ્યાનો નાસ્તો કરતા હોય તમે, તો 7 વાગે આ પડીકીનું સેવન કરી લેવાનું, જેથી કરી અને 1 કલાક પછી આપણા નાસ્તાનો સમય થઈ શકે, આપણા રૂટીન કાર્યમાં પણ આપણે મોડું ન થાય અને જે કંઈ પણ હાર્ટ બ્લોકેજની સમસ્યા થવાની છે અથવા તો એના જે કંઈ પણ લક્ષણો દેખાય છે તો એનો સામનો કરી અને આપણે એને જડમૂળમાંથી નાબૂદ કરી શકીએ। મિત્રો, પગથી લઈ અને માથા સુધીની કોઈ પણ નળી બંધ હશે ને તો એ ખુલી જશે। મિત્રો, આ ઉપચાર તમારે 1 થી 2 મહિના સુધી કરશો એટલે ગમે એવી હાર્ટ બ્લોકેજ હશે એ ખુલી જશે આપણા દેશી ઉપચાર દ્વારા। મિત્રો, આશા રાખું છું કે તમને આ ઉપાય ઉપયોગમાં આવશે, બીજા લોકો સુધી શેર કરજો અને આ જ રીતના અમારા નવા વિડીયોને જોઈ અને તમારા સજેશન્સ કમેન્ટ બોક્સમાં જણાવજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।